હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ એજ્યુ ગઢવી હું છું આપનો ફ્રેન્ડ એડી ગઢવી સાહેબ જીતવું અને હારવું એ માણસના વિચારો પર નિર્ભર કરે છે જો તમે માની લો તો હાર છે અને નક્કી કરી લો ને તો જીતશે અને મને વિશ્વાસ છે તમારા ઉપર તમે હાર નહીં માનો અને બોર્ડમાં સારામાં સારા માર્ક્સ મળે અને સારામાં સારા ગુણ્સ મળે એવા પ્રયત્ન તમે આજથી શરૂ કરી દેશો તો સાહેબ તમને પહેલાં તો બધાને હું થેન્ક યુ વેરી મચ કહું છું કારણ કે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એજ્યુકેટવી પર દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે સાહેબ અમે જ્યારે શરૂઆત કરી હતી ને ચેનલને ત્યારે અમે ક્યારેય નહોતું વિચાર્યું કે અમે આટલા સુધી પહોંચ્યું પણ સાહેબ ભાવના એ હતી કે લોકોની મદદ કરવી છે સાહેબ ક્યારેય અમારે પેપર સેટ નથી બનાવવા ક્યારેય અમારે ધંધો નથી કરવો એજ્યુકેશનનો પણ અમારી પાસે જે નોલેજ છે એને શેર કરીએ અને સાહેબ વિદ્યાર્થીઓની મદદ કરીએ એવા વિદ્યાર્થીઓ જે ગરીબ હોય એવા વિદ્યાર્થીઓ જેની આર્થિક સ્થિતિ ખરાબ હોય સાહેબ એને થોડી મદદ કરશું ને સાહેબ તો મને વિશ્વાસ છે તો અમને મનને આમ શાંતિ થશે સાહેબ જીવનમાં અમે કંઈક કરીને ગયા છે તો ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ અને તમારા સપોર્ટ વગર આ શક્ય નથી અને સાહેબ અમે પણ તમને એક વચન આપીએ છીએ અમે ક્યારેય તે પેપર સેટ બનાવીને ધંધો કે એવું નહીં કરીએ અમે બસ તમારી હેલ્પ કરીશું અને ભવિષ્યમાં કદાચ પેપર સેટ અમે બનાવશું ને તમારી માટે તો ફ્રીમાં તમને પેપર સેટ આપશું આ ગેરંટી આપું છું હું અને અત્યારે કદાચ હું રેફરન્સ બુક બનાવવાનો ટ્રાય કરું છું મેથ્સની જો બની જશે તો ફ્રીમાં તમારા માટે મૂકી દઈશ કારણ કે સાહેબ કોકની પરિસ્થિતિ ખરાબ હોય બધા પાસે બધા જ તે સુખી હોય બધા જ પૈસાવાળા હોય એવું છે નહીં સાહેબ તો આપણે શરૂઆત કરીએ ગણિતમાં તમે મેક્સિમમ એસી માર્ક કેવી રીતે લાવી શકો આ વિડીયો જોશો અને તૈયારી કરશો તો સો ટકા આવશે તો બ્લૂ પ્રિન્ટમાં છે કે જે ચેપ્ટર વન છે એ કુલ છ માર્ક્સનું એમાંથી આવશે અને જનરલ ગુણ જનરલ ગુણ એટલે ટોટલ છ માર્ક્સનો આવશે અને જનરલ ગુણ વિકલ્પ વિના એટલે કે અથવા એટલે આમ ચેપ્ટર વનમાંથી શું આપ્યો છે કે અથવામાં આપ્યો છે પણ તમારે કેટલા લખવાનું ચાર માર્ક્સના બે દાખલા હોય એ જ લખવાના બીજી કોઈ મગજમારી કરવાની નહીં હવે જો એમાંથી એક માર્ક્સના પ્રશ્નો કેટલા આવશે બે એટલે તમારે શું કરવાનું જો હું તમને કહી દઉં પહેલાં પહેલાં તમને જો ખાલી જગ્યા હોય જોડકા હોય એવું બધું પહેલાં ચેપ્ટરનું કમ્પ્લીટ કરી નાખવું કારણ કે બે માર્ક્સનું પૂછાશે ત્યારબાદ જો બે માર્ક્સના કેટલા દાખલા પૂછાશે પહેલાં ચેપ્ટરમાંથી તો પહેલાં ચેપ્ટરમાંથી બે માર્ક્સના બે દાખલા પૂછાશે બે માર્ક્સના બે દાખલા પૂછાશે અને સાહેબ એટલે તમે પહેલા ચેપ્ટરના જે નાના નાના દાખલા હોય દાખલા તરીકે લસા ગુસા શોધો પછી યુક્લિડની ભાગવિધિના આધારે લસા ના ગુસા શોધો એવા દાખલા તમે તૈયાર કરશો તો તમારે બે માર્ક પાકા થઈ જશે ત્યારબાદ પહેલા ચેપ્ટરમાંથી ત્રણ માર્ક્સમાં એક પણ પ્રશ્ન આવશે નહીં એટલે કે મોટા દાખલા હોય છે તમને લાગે કે દાખલા મોટા છે એ પહેલા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના નહીં જે નાના નાના દાખલા હોય એ તૈયાર કરવાના ત્યારબાદ વાત કરું ચાર માર્કનું પણ પહેલા ચેપ્ટરમાંથી આવવાનું છે નહીં એટલે મોટા દાખલા તમે કરશો નહીં પણ સાહેબ પહેલાં હું તમારે ડી વિભાગ કમ્પ્લીટ કરાવી દઉં કારણ કે ડી વિભાગ બહુ જ ઈઝી છે વીસ માર્ગ તમારે મિનિમમ ધારો કે પાંચ દિવસમાં વીસ માર્કનું ક્લિયર થાય કેવી રીતે તમે કહેશો સાહેબ વીસ દિવસ વીસ માર્કનું પાંચ દિવસમાં કેવી રીતે તૈયાર થાય તો જો હું તમને સમજાવી દઉં જો ડી વિભાગમાં આપણે કયું ચેપ્ટર આવવાનું એક તો છઠ્ઠું ચેપ્ટર જે ડી વિભાગમાં આવશે બીજું તો નવમું ચેપ્ટર ત્યારબાદ અગિયારમું ચેપ્ટર ત્યારબાદ તેરમું ચેપ્ટર અને ત્યારબાદ ચૌદમું ચેપ્ટર આ પાંચ ચેપ્ટરો જે છે એ ડી વિભાગમાં એના દાખલા આવશે જેને કે મોટા દાખલાઓ તો તમારે છઠ્ઠા ચેપ્ટરમાંથી પહેલું શું કરી લેવાનું બે પ્રમેયો તૈયાર કરી લેવાના મેં આગળ આગલા વિડીયોમાં વાત કરી છે કયા પ્ર કયા પ્રમેય તૈયાર કરવા તો પહેલાં તો બે પ્રમેય તૈયાર કરી દેવાના તો જો તમારા ચાર માર્ક ક્લિયર થઈ ગયા ડી વિભાગના હવે પછી શું કરવાનું તમારે તો પછી ચેપ્ટર નવ છે મેં તમને પાંચ મતલબ દાખલા આઈએમપી આપ્યા જ છે ચેપ્ટર નવના બરાબર આગલા વિડીયોમાં એ આઠ દાખલા છે ટોટલ એ કરી લો એટલે ચાર માર્ક એ પાકા થઈ જાય એટલે ચાર ને ચાર આઠ બરાબર ટોટલ પાંચ પ્રશ્નો લખવાના હોય ડી વિભાગમાં અને સાહેબ અગિયારમાંની બે રચના કરી નાખો એટલે ચાર ચાર માર્ક્સ એના આવી જાય બરાબર બે રચના યાની કે ચાર ને ચાર આઠ નું થયું પરંતુ તમે બે ગમે એક લખી નાખવાની બરાબર એટલે પ્રમેય થઈ ગયું આ દાખલો થઈ ગયો અને બે રચના થઈ ગઈ હવે શું કરવાનું તમારે આંકડા શાસ્ત્ર તેરમા ચેપ્ટરના જે મોટા મોટા દાખલા હોય તેરમાં ચેપ્ટરના કરી લેવાના બરાબર અને ત્યારબાદ ચૌદમાં ચેપ્ટરના આંકડા શાસ્ત્ર છે આંકડા શાસ્ત્રના ટોટલ બે દાખલા આવશે એટલે આંકડા શાસ્ત્ર તમે ક્લિયર કરી લો તો તમારે ડી વિભાગમાં વીસમાંથી વીસ માર્ગ આવે કારણ કે પાંચ જ ચેપ્ટર છે પાંચ જ ચેપ્ટર છે અને આ પાંચ ચેપ્ટરના તમે જે મોટા દાખલા હોય બરાબર જે મેક્સિમમ તમને લાગે કે આ મોટા મોટા દાખલા છે જે ત્રીસ ટકા કોર્સ ઘટ્યો છે ને એને એના ઉપર તમારે શું કરી દેવાની ચોકડી મારી દેવાની જે બોર્ડે કટિંગ કરી નાખ્યું છે અને એના સિવાય જે વધ્યા હોય જે એક્ઝામ્પલો હોય મોટા મોટા મતલબના લાંબા લાંબા દાખલા હોય એ તમે કરી શકો છો તો ડી વિભાગમાં તમારે વીસ માર્ક ક્યાંય ન જાય કારણ કે પાંચ જ ચેપ્ટર છે યાર તમે જોઈ શકો છો વીસ માર્ક તમારે ક્યાંય નહીં જાય આખું પેપરનું માળખું મેં લખ્યું છે બરાબર જો વિભાગ એમાં ચોવીસ પ્રશ્નો આવશે વિભાગ બીમાં બાર પ્રશ્નો આવશે જેમાંથી નવ લખવાના વિભાગ સીમાં નવ પ્રશ્ન આવશે જેમાંથી છ લખવાના એટલે તમે વિભાગ એની વાત કરું તો વિભાગ એ ચોવીસ માર્ક વિભાગ બી અઢાર માર્ક વિભાગ આપણે વિભાગ સી અઢાર માર્ક અને વિભાગ ડી વીસ માર્ક તો વીસ માર્કનું તમારે ખાલી પાંચ છ દિવસમાં જ થઈ જાય તો તમે શરૂઆત એવી રીતે કરી દેજો કારણ કે બીજામાં તો પૂછવાનું નથી જો વિભાગ ડીમાં બીજા અમે ઝીરો ઝીરો લખ્યો એ ચેપ્ટરમાંથી એક પણ પ્રશ્ન આવશે નહીં ખાલી આ પાંચ ચેપ્ટરમાંથી આવશે તો વાત કરું હવે આપણે વાત કરીએ નવમાં ચેપ્ટરમાંથી આપણે ચેપ્ટર ટુમાંથી શું આવશે તો નવ માર્ક્સના આવશે એટલે એક બે બે દાખલા અથવામાં હશે અને તમારે છ માર્કનો એમાંથી લખવાનો છે તો એમાંથી એક માર્કનો કેટલો પ્રશ્ન આવશે એક પછી એમાંથી બે માર્ક્સના પ્રશ્નો કેટલા આવશે એક ત્યારબાદ ત્રણ માર્ક્સના પ્રશ્નો કેટલા આવશે તો બે આવશે બરાબર તો તમારે શું કરવાનું એક બે માર્ક્સના નાના નાના દાખલા હોય એ કમ્પ્લીટ કરવાના અને ત્રણ માર્ક્સનો થોડોક મોટો એ કરવાનો ચાર માર્ક્સના આમાંથી દાખલા આવવાના નથી ઝીરો ત્યારબાદ ચેપ્ટર નંબર ત્રણ પાંચ માર્કનું પૂછાશે તો તમારે પાંચ માર્કનું જનરલ વિકલ્પમાં આવશે તો એક માર્ક્સના કેટલા આવશે એમાંથી બે બે પ્રશ્નો બે માર્ક્સના એક પણ આવવાના નથી ચેપ્ટર નંબર ત્રણમાંથી બે માર્ક્સને એક પણ પ્રશ્ન નહીં આવે એટલે જે નાના નાના દાખલા હોય એ તમારે નહીં તૈયાર કરવાના ત્યારબાદ ત્રણ માર્ક્સની વાત કરું તો એક પ્રશ્ન આવશે એટલે થોડોક મોટો દાખલો હોય એ એ કરી લેવાનો ચાર માર્ક્સમાં એક પણ પ્રશ્ન આવવાનો નથી ત્યારબાદ ચેપ્ટર ફોર છ માર્ક્સનું આવશે છ માર્કનું તમારે લખવાનું હશે એક માર્ક્સમાં ત્રણ પ્રશ્નો આવશે એટલે તમારા આના વિકલ્પો ખાલી જગ્યા આના ખાસ કરવા ત્યારબાદ બે માર્ક્સમાં આમાંથી એક પણ પ્રશ્ન આવવાનો છે નહીં એટલે નાના દાખલા નહીં કરવાના અને ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન આવશે ચાર માર્કનો નથી આવવાનો બરાબર ત્યારબાદ વાત કરું ચેપ્ટર એમાંથી જનરલ ગુણ અથવામાં આવશે બરાબર પ્રશ્ન એક માર્ક્સના ત્રણ બે માર્ક્સના બે દાખલા આવશે ત્રણ માર્ક્સના જીરો ચાર માર્ક્સના જીરો એટલે ખાલી તમને એક માર્ક્સના ને બે માર્ક્સના જ કરવાના નાના દાખલા કરવાના અને વિકલ્પો મોટા દાખલાના આમાંથી અડવાનું નહીં ચેપ્ટર નંબર સિક્સ દસ માર્ક્સમાં આવશે અથવામાં દાખલો મતલબ આવશે એક માર્ક્સમાં બે પ્રશ્નો બે માર્ક્સમાં નહીં આવે ત્રણ માર્ક્સમાં નહીં આવે એટલે તમારે ખાલી આમાંથી શું કરવાનું તમને ખબર ખાલી આમાંથી તમારે બે પ્રમેયો જ કરવાના છે બરાબર અને એક માર્ક્સના એની કે જોડકા ખરા ખોટા એ વસ્તુ જ કરવાની છે બીજું કાંઈ આ ચેપ્ટરમાંથી કરવાનું નથી ખાલી પ્રમેય અને ખરા ખોટા જોડકા છે વિકલ્પો છે એવું તેવું છઠ્ઠા ચેપ્ટરમાંથી તમારે કરી નાખવાનું સાતમું ચેપ્ટર સાતમા ચેપ્ટરમાંથી શું કરવાનું હોય તો સાત માર્કનું પૂછાય છે એટલે કે અથવામાં પ્રશ્ન આવશે બરાબર એક માર્ક્સનો એ વિભાગમાં આવશે ત્યારબાદ બે માર્ક્સના પ્રશ્નો આમાંથી એક પણ આવવાના નથી ત્રણ માર્ગના બે પ્રશ્નો આવશે જો ત્રણ માર્ગના બે પ્રશ્નો આવશે માટે સાતમા ચેપ્ટરના જેટલા પણ લાંબા દાખલા હોય તમે તૈયાર કરી નાખો તો બે 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 દાખલા પૂછાવાના છે અને ચાર માર્ગમાં કાંઈ પૂછવાનું નથી એટલે સાતમા ચેપ્ટરમાંથી માત્ર ખરા ખોટા અને મોટા દાખલાઓ કરવાના છે ત્યારબાદ વાત કરીએ આઠમું ચેપ્ટર ચાર માર્ક્સનું પૂછાશે ચાર માર્કનું તમારે લખવાનું છે તો એક માર્ક્સના પ્રશ્નોની વાત કરું તો કેટલા પૂછાશે એમાંથી બે પૂછાશે ત્યારબાદ બે માર્ક્સનો એક પૂછાશે ત્રણ અને ચાર માર્કના નથી પૂછાવાના એટલે આપણે આઠમા ચેપ્ટરમાંથી જે નાના નાના દાખલાઓ એ કરવાના ખરા ખોટા ખાલી જગ્યા વિકલ્પો બસ આટલું જ કરવાનું છે ત્યારબાદ નવમું ચેપ્ટર નવમા ચેપ્ટરમાંથી ચાર ચાર માર્કનું લખવાનું તો જો એક માર્ગમાં નથી પૂછાવાનું બે માર્ગમાં નહીં પૂછાય ત્રણ માર્ગમાંય નહીં પૂછાય ખાલી મેં તમને ઓલા આઠ દાખલા આપ્યા હતા ને આઈ બસ એ જ પૂછાશે એટલે તમારે ખાલી આઠ દાખલા કમ્પ્લીટ કરવાના બાકી એના ખરા ખોટા નહીં કરવાના કે બે માર્ક્સના નાના પ્રશ્નો નહીં કરવાના કે સી વિભાગના ત્રણ માર્ક્સને નહીં કરવાના ખાલી ચાર માર્ગના પેલા આઠ દાખલા મેં આપ્યા હતા નવમાં ચેપ્ટરના એ તમે કરી નાખો તો તમારે ચાર માર્ક ક્લિયર દસમું ચેપ્ટર છે જેમાંથી આઠ માર્કનું પૂછાશે એટલે કે અથવામાં આવશે બરાબર છ માર્કનું તમારે લખવાનો હશે એક માર્ક્સના કેટલા આવશે બે અને બે માર્ક્સના ત્રણ પ્રશ્નો આવશે યાર વર્તુળ ચેપ્ટરમાંથી બે માર્ક્સના ત્રણ પ્રશ્નો આવવાના છે અને ત્રણ માર્ક્સ નહીં આવે ચાર માર્ક્સ નહીં આવે તો તમારે શું કરાય કે વર્તુળ ચેપ્ટરમાંથી ખાલી જગ્યા જોડકા ખરા ખોટા એ બધું કરી લેવાનું અને નાના નાના પ્રશ્નો હું કહું ને એ જ દાખલા તૈયાર કરો એક વર્તુળની જીવા શોધો અને વર્તુળની વર્તુળની વ્યાસ શોધો અને વર્તુળની સ્પર્શક લંબાઈ શોધો આ ત્રણ રીતો તમે કરો તો તમને આ બે માર્ક્સના ત્રણ ત્રણ દાખલા આવવાના છે એમાં તો ત્રણે ત્રણ આવડી જાય અગિયારમું ચેપ્ટર છે રચના તો રચના ટોટલ આઠ માર્કનું આવશે એમાંથી ચાર માર્કનું તમારે લખવાનું છે એટલે જો બે માર્ક્સનામાંથી આમાંથી કાંઈ એક માર્ક્સનું કરવાનું નથી બે બે માર્ક્સનું કાંઈ નથી કરવાનું ત્રણ માર્ક્સનું કાંઈ નથી કરવાનું રચનામાંથી માત્ર ખાલી છ રચના મેં તમને કીધી છે આઈ ખાલી છ રચના એકલી જ તૈયાર કરવાની નવમાં ચેપ્ટરમાંથી પેલા આઠ દાખલા એકલા જ કરવાના અને આમાંથી ખાલી રચનાઓ એકલી જ કરવાની બીજું કાંઈ તમે અડતા નહીં ખરા ખોટા બરા ખોટા કાંઈ પણ અડવાનું નહીં હવે વાત કરીએ બારમું ચેપ્ટર બારમું ચેપ્ટર સાત માર્કનું પૂછાશે બરાબર આમ ટોટલ ઓવરઓલ આપણે વિકલ્પ સાથે કહીએ છીએ અને એમાંથી તમને ખાલી ચાર માર્કનું લખવાનું એટલે આમાંથી અથવામાં પ્રશ્ન આવશે કોઈને સમજણ ના પડતી હોય તો એક માર્ક્સનો એક પ્રશ્ન બે માર્ક્સના આમાંથી નહીં પૂછાય અને ત્રણ માર્ક્સના બે દાખલા પૂછાશે બારમા ચેપ્ટરમાંથી અને ચાર તો કાંઈ પૂછવાનું જ નથી તેરમું ચેપ્ટરમાં આઠ માર્કનું પૂછે છે આઠ આઠ લખવાના જો એક માર્ક્સમાં બે બે પ્રશ્ન આવશે બે માર્ક્સમાં એક અને ચાર માર્ક્સમાં એક તો તમારા આના નાના દાખલા અને મોટા દાખલા બંને કરવા પડે મેન મને બહુ જ ગમે આ ચેપ્ટર આંકડા શાસ્ત્ર બાર માર્કનું પૂછાય તો એમાંથી આઠ માર્કનું તમારે લખવાનું છે યાર પાસિંગ માર્ક તો ખાલી ડી વિભાગ કરો ને તો પણ થઈ જાય યાર બીજું કાંઈ ના કરો ખાલી ડી વિભાગ ક્લિયર કરો પાંચ ચેપ્ટર અને એમસીક્યુ ખરા ખોટા ગોખી નાખો જે મેં આ કીધું એ તો સાલા પાસ તો તમારે તો વાંધો જ ના આવે એમ હવે જો એક માર્ક્સના બે પ્રશ્ન બે માર્ક્સનો એક પ્રશ્ન આવશે યાની કે બહુલકનો દાખલો જે મેં તમને શીખવાડ્યો છે આગળ એ આવશે બે માર્ક્સમાં અને બે આ ચાર માર્ક્સના બે દાખલા એટલે કયા કયા મધ્યક અને મધ્યસ્થ આ ત્રણ રીત કરો તમારા આઠ માર્ક ક્લિયર અને એ ખરાખોટા એમ શીખ્યું ને કરી નાખો ત્યારબાદ વાત કરીએ આપણું સંભાવના સંભાવના છ માર્ગનું આવવાનું છે જેમાંથી જો વિકલ્પ એક પૂછાશે વિકલ્પ ખરા ખોટા અથવા બે માર્ક્સનો એક દાખલો આવશે ત્રણ માર્ક્સનો એક દાખલો આવશે અને ચાર માર્ક્સનો ઝીરો આવશે સાહેબ સંભાવના તમે કરો ને તો છ માર્ક તો આ થાય યાર ખરેખર કહું છું જો તમે મને ડિમાન્ડ કરશો તો આ ડી વિભાગના બધા દાખલા હું એના વિડીયો મૂકી દઈશ પણ સાહેબ કમેન્ટ આવે લોકો કહે તો યાર તો મને પણ મોટિવેશન મળે બરાબર તો જો એસી માર્ક એસી માર્કનું પેપર આવશે બરાબર એમાંથી એકસો ને સાત સાત માર્કનું આવશે ટોટલ પેપરમાં જેમાંથી તમને એસી માર્કનું લખવાનું એ વિભાગ ચોવીસ માર્ક ચોવીસ પ્રશ્નો આવશે એ વિભાગમાં બી વિભાગમાં બાર પ્રશ્નો સી વિભાગમાં નવ પ્રશ્નો અને ડી વિભાગમાં આઠ પ્રશ્નો આવશે જેમાંથી પાંચ લખવાના એટલે મેં આ બધું આજે રેડી કરીને બધું લખ્યું છે બરાબર જેથી કરીને તમે મને પૂછો નહીં તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બીજા વિષયના પણ વિડીયો મૂકી દઈશું જેથી કરીને તૈયારીમાં વેગ વધે મારું માનો ને તો પહેલાં ડી વિભાગ કમ્પ્લીટ તમે કરો ત્યારબાદ સંભાવના કરો એટલે તમારા પાસિંગ માર્ક થઈ જાય ક્લિયર ત્યારબાદ તમને મન થાય કે મને વધારે માર્ક્સ લાવવાશે તો કરવાનું નહીં તો જય માતાજી ચાલો તારે જય માતાજી જય મા મોગલ થેન્ક યુ વેરી મચ વિડિયો જોવા બધાને